એન્ટરપ્રેન્યુરશીપ ટુ ઉદ્યોગ સાહસિકતા બે એફઆઈ બી કોમ સેમ ટુમાં યુનિટ નંબર વન છે ઔદ્યોગિક સાહસનું સ્થાપન જેમાં આપણે પહેલો યુનિટમાં પહેલું ચેપ્ટર પૂરું કરેલ હતું ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર ત્રણ જે નવા ઔદ્યોગિક એકમની સ્થાપના જે આપણે શરૂ કરેલ છે તેમાં આપણે સાહસ મૂડીનો ટોપિકનો અભ્યાસ કરીએ છીએ જેમાં આપણે તેનો અર્થ લક્ષણો તેનું સ્વરૂપ અભ્યાસ અભ્યાસ કરવાનો છે આપણે આપણો પ્રશ્ન લઈ લઈએ સાહસ મૂડી પ્રબંધના તબક્કાઓ આ પ્રશ્ન સત્તર અઢાર ઓગણીસ કન્ટિન્યુ બે હાજર ચૌદમાં પણ તેર માં પણ પૂછાયેલ છે અને આઈ એમપી છે તો વ્યવસ્થિત સમજી લેજો અને આખો પ્રશ્ન આઈએમપી છે તેથી મેં સંપૂર્ણ માહિતી આમાં જ દર્શાવેલ છે કે એથી કરીને તમે અન્ય માહિતી બીજેથી કંઈ લેવી પડશે નહીં તો સાસ મૂડીના પ્રબંધના તબક્કા તો એમાં આગળ લખાય કે ઉદ્યોગ સાહસિકને જેમ જેમ પોતાની કંપનીનો વિકાસ થતો જાય તેમ તેમ વિકાસના જુદા જુદા તબક્કે સાહસ મૂડીની જરૂર પડે છે એટલે જેમ જેમ એનો ધંધો આગળ વધે જેમ જેમ એનો ઉદ્યોગ આગળ વધે એમ એનો વિકાસ થાય તેમ એને અલગ અલગ તબક્કે સાહસ મૂડીની જરૂર પડતી હોય છે તેથી સાહસ મૂડી કંપની નવા ઔદ્યોગિક એકમને જુદા તબક્કે નીચેની રીતે સાહસ મૂડી પૂરી પડે છે કયા કયા તબક્કેને સાહસ મૂડી પૂરી કરવામાં આવે છે તે તબક્કાઓ છે તો એમાં મુખ્યત્વે તેને ત્રણ વિભાગમાં વિભાજિત કરેલ છે પેલો છે નાણાં પ્રબંધનો પ્રારંભિક તબક્કો આ શરૂઆતનો તબક્કો ગણવામાં આવે છે બીજો છે નવા એકમના કદ વિસ્તારનો તબક્કો જ્યારે કદ અને વિસ્તાર મોટું કરવું હોય ત્યારે એનો બીજો તબક્કો ગણવામાં આવે છે અને ત્રીજો છે અન્ય કંપનીની પ્રાપ્તિ કે ખરીદીનો તબક્કો અન્ય કંપની વચ્ચે પ્રાપ્તિ કઈ રીતે કે ખરીદી કઈ રીતે કરવી એનો તબક્કો છે હવે આપણે ત્રણેય તબક્કાને વિગતવાર સમજીએ તો સાહસ મૂડીને પ્રબંધના પહેલો તબક્કો છે નાના પ્રબંધનો પ્રારંભિક તબક્કો એમાં આપણે પોઈન્ટ પાડીને લખી શકો કે નવા એકમને પ્રારંભિક તબક્કામાં બીજ મૂડી જેને સીડ મૂડી તરીકે કહેવાય શું ગણવામાં આવે છે સીડ મૂડી જેને બીજો આપણે સીડ કેપિટલ કહેવાય ઇંગ્લિશમાં ની મૂડીની જરૂર પડે છે બીજ મૂડી ઉદ્યોગ સાહસિકને પોતાના ધંધાનો ખ્યાલ કે વિચારને ટેકો પૂરો પાડવા માટે આવશ્યક છે તેથી સાહસ મૂડી કંપની બીજમૂડી પૂરી પાડવામાં આવે છે સાહસ મૂડી કંપનીને કઈ મૂડી પૂર પૂરી પાડે છે બીજમૂડી આપણે બીજો મુદ્દો કહે છે સંશોધન અને વિકાસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેનું ફાઇનાન્સ એ વસ્તુના વિકાસ માટે ખૂબ જ જરૂરી બની રહે છે કારણ કે જ્યારે પણ વસ્તુનો વિકાસ કરવો હોય ત્યારે એમાં અમુક સંશોધન કરવા પડે અને એનો વિકાસ કરવો પડે એના માટેનો આ ફાઇનાન્સમાં પ્રથમ તબક્કો ગણવામાં આવે છે ત્રીજો મુદ્દો છે સ્ટાર્ટઅપ મૂડી અને સ્ટાર્ટઅપ કેપિટલ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કે જ્યારે ઉત્પાદનની શરૂઆતની પ્રક્રિયા થાય અથવા તો પ્રોટોટાઇપ વિકાસ માટે આ મૂડી આપવામાં આવતી હોય છે જે શરૂઆતમાં જ પૂરી પાડવામાં આવે છે અને ચોથો મુદ્દો છે પ્રથમ તબક્કા માટે નાણાં પ્રબંધ એ રૂપે વસ્તુના ઉત્પાદન અને વસ્તુના વેચાણની વ્યવસ્થા માટે જરૂરી સાહસ મૂડીના રૂપમાં ઓળખવામાં આવે છે આ પ્રથમ તબક્કામાં જ આ મૂડી આપવામાં આવતી હોય છે આ પ્રથમ તબક્કો હતો હવે બીજો તબક્કો છે નવા એકમના કદ વિસ્તારનો તબક્કો તો એમાં પહેલો મુદ્દો હું કહેવા માંગે કે આ તબક્કે નવા એકમને ચાલુ મૂડી કે કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં આવે છે જેમ પ્રથમ તબક્કામાં પ્રારંભિક મૂડી 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 હોય હોય કે કે બીજ તેમ બીજા તબક્કામાં ચાલુ કાર્યશીલ આવે છે કંપની જ્યારે નફો ન કરતી હોય એટલે કે ખોટમાં ચાલતી હોય ત્યારે શરૂઆતનું કદ કે વિસ્તાર માટે સાહસ મૂડી પૂરી પાડવામાં આવે છે જ્યારે કંપની નફો ન કરે નુકસાનમાં હાલતી હોય ત્યારે પણ આ બીજા તબક્કામાં તેને સાહસ મૂડી પૂરી પાડવામાં આવે છે ત્રીજો મુદ્દો કહીએ તો કંપની જ્યારે મોટા પ્રમાણમાં કદ વિસ્તારની પ્રક્રિયા હાથ ધરતી હોય કે ધંધાનો નફો કરતી હોય ત્યારે વિકાસકીય નાણાં પ્રબંધની જોગવાઈ કરવામાં આવે છે એટલે કે કેટલો વિકાસ કર્યો છે એ પ્રમાણે નાણાં પ્રબંધની જોગવાઈ કરી આપવામાં આવતી હોય છે અને છેલ્લો મુદ્દો કયો તો નવા કદ અને વિસ્તારનો કે બ્રિજ ફાઈનાન્સ સાહસમૂડીના આ સ્વરૂપ કંપની માટે ઘણું ઉપયોગી બને છે કારણ કે કંપનીના શેર હોલ્ડરો કે શેર શેરભંડોળના જાહેર ભરણાને સરળ બનાવવા માટે બ્રિજ ફાઇનાન્સની વ્યવસ્થા કરવામાં આવે છે એટલે કે જ્યારે પણ કંપનીનું શેરભંડોળ હોય એને કઈ રીતે સરળ બનાવવું એના માટેની બ્રિજ ફાઇનાન્સની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં નક્કી કરે રકમનું ભરણું ન ભરાય ત્યારે બીજ ફાઇનાન્સ દ્વારા ઘટતી રકમ પૂરી કરવામાં આવે છે અમુક વાર રૂપિયા ઘટતા હોય ત્યારે બીજ ફાઇનાન્સ તેને મદદરૂપ કરે છે આ બધે શેના મુદ્દા હતા નવા એકમનું કદ અને વિસ્તાર કેમ વધારવું એના માટેના તબક્કા હતા જો તમે વ્યવસ્થિત સાંભળશો અને સમજશો તો તમારી રીતે તમે લખી શકશો અને છેલ્લો તબક્કો છે ત્રીજો અન્ય કંપનીની પ્રાપ્તિ કે ખરીદીનો તબક્કો આ ખૂબ મહત્વનો તબક્કો ગણવામાં આવે છે કારણ કે આમાં અન્ય કંપની ની પ્રાપ્તિ થાય છે અને તેનો ખરીદીનો તબક્કો ગણવામાં આવે છે કંપની પોતાનું વધુ વિકાસ માટે અન્ય કંપનીઓએ પ્રાપ્તિ કરવા માગતી હોય કે ખરીદવા કરવા ઈચ્છતી હોય ત્યારે સાહસમૂહિ પહોંડ ભરવામાં આવે છે એટલે કે કંપની પોતા કરતાં પણ અન્ય કંપનીમાંથી કંઈ પ્રાપ્ત કરવા માંગતી હોય કે વધુને વધુ વિકાસ કરવા માંગતી હોય ત્યારે આ પ્રકારની મૂડી પહોંચાડવામાં આવે છે તો એને પણ પેલો મુદ્દો એમાં પાડેલ છે એક્સક્યુઝિશન ફાઇનાન્સ કંપની પોતાનો વધુ વિકાસ માટે અન્ય પેઢી હસ્તગત કરવાની હોય કે અન્ય પેઢી ખરીદવાની હોય ત્યારે એક્ઝિશન ફાઇનાન્સના રૂપમાં સાહસ મૂડી પૂરી પાડવામાં આવતી હોય છે આપણે બીજો મુદ્દો છે એનો અન્ય પેઢીનું સંચાલન ખરીદી લેવા માટે નાણાં પ્રબંધ એટલે કે સંચાલન પેઢી જ્યારે અન્ય પેઢી ખરીદી લે અથવા તો તેના ધંધાનો અમુક ભાગ ખરીદી લે ત્યારે સંચાલન માટે આ પ્રકારનું ફાઇનાન્સ આપવામાં આવતું હોય છે એટલે કે કોઈ ધંધો ચાલુ હોય એ જ ધંધો તમે ખરીદી પાર્ટ ખરીદી મેનેજમેન્ટ કરવા માટે તમને સાહસ મૂડી આપવામાં આવતી હોય છે અને ત્રીજો મુદ્દો છે ટર્ન અરાઉન્ડ ફાઇનાન્સ આ કેવું હોય કે જ્યારે કોઈ માંદા એકમ પડ્યું હોય તો માંદા ઔદ્યોગિક એકમને ફરીથી ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરવા માટે કે માંદાય એકમનું પુનઃસ્થાપના કરવા માટે તમારે ખબર હોય તો આપણે એકાઉન્ટિંગ આવે એમાં પુનઃસ્થાપના ચેપ્ટર આવે છે એમાં કઈ રીતે ખર્ચો કરી અને ઈજ પેઢીને આગળ કેમ વધારવી એના માટેનું ટર્ન અરાઉન્ડ ફાઇનાન્સના રૂપમાં સાહસમૂડી પૂરી ભરવામાં આવતી હોય છે આ સાહસમૂડીના ત્રણ મુખ્ય તબક્કાઓ હતા જે પરીક્ષામાં બે હજાર ઓગણીસમાં અઢારમાં સત્તરમાં વારંવાર પૂછાયેલ છે છેલ્લે ટૂંકમાં કેવું હોય તો ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં એવું જણાય છે કે સાહસમૂડીએ નવી કંપનીના પ્રારંભિક તબક્કામાં કરવામાં આવતો નાણાં પ્રબંધ છે પરંતુ સાહસમૂડીના ખ્યાલમાં નવી કંપનીને તેના વિકાસના જુદા જુદા તબક્કે જે મૂડી પૂરી વર્ણવ આવતી હોય તે બધી જ પ્રક્રિયા અને બધા જ તબક્કાઓનો તેમાં સમાવેશ કરવામાં આવે છે જેમ કે તમે કહો તો કંપનીનો વિકાસ એનો વિસ્તાર નવી પેઢી ખરીદવા માટે પણ સાહસ મૂડી પૂરી પાડવામાં આવતી હોય છે કારણ કે સામાન્ય પદ્ધતિનો હેતુ એવો હોય કે કંપની નાણાં ભંડોળ મળી શકતું ન હોય ત્યારે અથવા તો માંદગીમાં એને ટકાવી રાખવા માટે કે ફરીથી ઉત્પાદન શરૂ કરવા માટે જે પ્રક્રિયા સામેલ કરવામાં આવે કે જે તબક્કાઓ સામેલ કરવામાં આવે તેને સાહસ મૂડી પ્રબંધના તબક્કામાં કઈ કઈ રીતે સાહસ મૂડી પ્રાપ્ત કરવી તેનો આપણે અભ્યાસ કર્યો આ એમપી પ્રશ્ન હતો અને એક આમાં આ એમપી પ્રશ્ન હજી એક છે કે કામગીરી ના ફંડનું મૂલ્યાંકન કઈ રીતે થતું હોય ભારતમાં તેનો આપણે નેક્સ્ટ વિડિયો બનાવશું કે જે ઈ પણ વારંવાર બે હજાર ઓગણીસમાં એકબીજાના ઓપ્શનમાં પૂછાયેલ હતો બરોબર તો આ પ્રશ્ન અને આના પછીનો પ્રશ્ન બંને આ એમપી છે તો જોઈ લેજો અને સમજી લેજો કે જેથી કરીને તમને આવડી જાય થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો જો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ